સ્વાધ્યાયનો 2.3 નંબરનો પ્રશ્ન પ્રશ્ન કે કંઈ આ પ્રમાણે આપણને આપેલો છે મિત્રો, બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. આ બે વિદ્યુતભારોને એ અને બી બિંદુઓ પર મૂકેલા છે જે એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. પ્રશ્નમાં શું આપણને પૂછેલું છે હવે જેને એના તરફ આપણે આગળ વધીએ. પ્રશ્નમાં કંઈક આપણને આ પ્રમાણે માહિતી માંગેલી છે. એ ભાગમાં પૂછેલું છે, તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. અને બી ભાગમાં પૂછેલું છે કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તેની પણ માહિતી આપણે આપવાની છે. મિત્રો, બે વિદ્યુતભારો અહીંયા આપણી જાણકારી ખાતર આકૃતિ આપણે દર્શાવી રાખીએ તો કંઈક આ પ્રમાણે છે. બે વિદ્યુતભારો છે, એક છે 2 અને એક છે -2 માઇક્રોકુલમ, +2 માઇક્રોકુલમ અને આ છે -2 માઇક્રોકુલમ. જે બે બિંદુઓ એ અને બી પર રહેલ છે કે જેમની વચ્ચેનું અંતર પણ આપણને આપી દીધેલું છે, આ બે વિદ્યુતભારો એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર છે. એટલે આ ડિસ્ટન્સ 6 સેન્ટીમીટર આપણને આપી દીધેલું છે પહેલેથી, 6 સેન્ટીમીટર છે. પ્રશ્નમાં આપણને કીધેલું છે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠ વિશેની થિયરી આપણે આગળ ધ્યાનમાં લઈ લીધી, જેને અંગ્રેજીમાં ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહીએ છીએ આપણે. એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. પૃષ્ઠ પરનું દરેક બિંદુ એવું હોય કે જે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સરખું હોય તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ. તો અહીંયા આપણે આ બે વિદ્યુતભારોના તંત્રમાં એવા પૃષ્ઠની કલ્પના કરવાની છે કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. એવું એક બિંદુ વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ તો બંને વિદ્યુતભારોની વચ્ચેનો આપણને મળી આવશે, કારણ કે બંને બિંદુવત વિદ્યુતભારો છે. તમે જસ્ટ એટલું વિચારો તો બિંદુવત વિદ્યુતભારોના લીધે તેનાથી અમુક કોઈ પણ અંતરે કે અમુક અંતરે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ આપણે આ પ્રમાણે લખીએ છીએ, વી બરાબર કે ક્યુ પણ આર મુજબ. એટલે કે વિદ્યુતભારના માન સરખા છે, એક ધન છે એક ઋણ છે, પણ આ આર બિંદુવત વિદ્યુતભારથી અંતર. તો બિંદુવત વિદ્યુતભારથી જો અંતર સરખું હશે તો બંને વિદ્યુતભારને લીધે ત્યાં મળતું સ્થિતિમાન કંઈક એક સરખું મળવાની શક્યતા ઊભી થશે. આ જો કે એક ધન ને એક ઋણ છે તો એકના લીધે ધન બીજાના લીધે ઋણ મળશે, એટલે ટોટલ સરવાળો શૂન્ય થશે. એવા જો આપણે બિંદુઓની વાત કરીએ તો તે બિંદુમાંથી પસાર થતું એક સમતલ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળવાની શક્યતા ઊભી થાય. એટલે આપણે શું કરીએ, આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના કેન્દ્ર પરના બિંદુની વાત કરીએ, જે છે ધારો કે સી. આ સી બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરીએ તો સ્વાભાવિક છે સી બિંદુ કેન્દ્ર પર હોવાથી એ અને બીનું સીથી અંતર એક સરખું થશે. કેટલું? 6 નું અડધું 3 અને 3. તો આના લીધે સી પાસે મળતું સ્થિતિમાન અને બીના લીધે, એટલે કે બી પરના વિદ્યુતભારના લીધે સી પાસે મળતું સ્થિતિમાનનું માન સરખું હશે, પણ ધન વિદ્યુતભારના લીધે ધન મળશે, ઋણના લીધે ઋણ મળશે, એટલે ટોટલ સ્થિતિમાન કેટલું બનશે? 0 બનશે. તો બિચારા, આ તો એક બિંદુ થયું, આપણે તો આખી એવી સપાટી જોઈએ છે કે જ્યાં સમસ્થિતિમાન એક સરખા હોય. તો જો હું આ સી બિંદુમાંથી પસાર થતું સમતલ વિચારું જે એ બીને લંબ હોય, સપોઝ એક ધારણા કરી આપણે, તો આ પૃષ્ઠ પરના શું દરેક બિંદુ પાસે સ્થિતિમાન સરખું હશે? તો કે હા બને જ. ધારો કે ઉપરનું હું બિંદુ ધ્યાનમાં લઉં તો આ બિંદુથી એ વિદ્યુતભારનું અંતર તથા બી વિદ્યુતભારનું અંતર સરખું જ થશે ને. આ ધારો કે હું આર લઉં તો આ પણ આર જ ને, કેમ કે એ સીમાંથી પસાર થતું સમતલ એ બીને લંબ છે. જોવા જઈએ તો એવું પણ કહી શકાય, જો આ બંને વિદ્યુતભારો એક સરખા માન ધરાવતા વિજાતીય પ્રકારના જાણે કે ડાયપોલ જેવી રચના છે, તો આ તેની વિષુવરેખા પરના બિંદુઓની વાત કરીએ છીએ આપણે, કે જ્યાં તો દરેક બિંદુ એ સમતલ પરનું
बने विद्युत भार थी सरखा अंतरे थशे। जो हूँ आर लो तो आप आर एट अहीं पर स्थितिमान जीरो, अहीं पर जीरो, अहीं पर जीरो, अहीं पर जीरो, लाखों समतल एवं मने मले कि जेना पर दरेक बिंदु पास स्थितिमान एक सरखू शून्य मे तो ये पसार थतु समतल थशे मारू समस्थितिमान पृष्ठ। जो कि अहीं मैं मात्र रेखा दर्शावेली छे, पसार थतु समतल दर्शावो तो कंईक आवुं बने। आ थशे एक समतल के जे आ ए अने बी एवा बिंदुवत विद्युत भारो ना लीधे आ समतल पर ना दरेक बिंदु पासे मने स्थितिमान एक सरखू मळे छे। आखू एक पृष्ठ द्विपरिमाण में आपणे आमे आनी कल्पना करी शकी। तो हवे एना विषेनी नोंध लखी राखी, एना आंसर विषे आपणे लखी राखी। सौ प्रथम तो सी बिंदु पासे स्थितिमान नोंधी राखी। अहीं ए अने बी परना विद्युत भारोना लीधे बन्ने ने जोड़ती रेखाना केंद्र पर मळतु स्थितिमान वीसी बराबर ए परना विद्युत भार ना लीधे मळतु स्थितिमान के क्यू वन अपॉन धारो के आपणे एने एक्स वडे दर्शावे प्लस के क्यू टू अपॉन एक्स। आनाथी एक्स तो बी थी पण एक्स ज अंतर थशे। जे नोंधी राखी क्यू वन बराबर प्लस बे माइक्रो कूलम अने क्यू टू बराबर माइनस बे माइक्रो कूलम तथा एक्स बराबर छे त्रण सेंटीमीटर। एटले आवुं थशे के बे माइक्रो कूलम एटले बे गुणाकार में दस नी माइनस छ छेद में एक्स। पेलू माइनस बे छे तो माइनस आगळ के बे गुणाकार में दस नी माइनस छ छेद में एक्स। जो के बने सरखा मूल्य ना एक धन एक ऋण टोटल स्थितिमान जीरो। तो आ समग्र पृष्ठ पर ना दरेक बिंदु पास स्थितिमान एक सरखू केटलू थशे शून्य। तो हवे एनो उल्लेख करी राखी। आम ए अने बी ने जोड़ती रेखाना केंद्र माथी पसार थतु तथा ए बी रेखा ने लंब एवा समतल परना दरेक बिंदुए स्थितिमान समान अने शून्य छे। आथी ते समतल तंत्रनुं समस्थितिमान पृष्ठ बनशे के जे तंत्रनुं समस्थितिमान पृष्ठ तरीके ध्यानमां लई शके। चलो बी विभागमां शुं कीधेलुं छे, आ सपाटी परना दरेक बिंदुए विद्युत क्षेत्रनी दिशा कही छे। मित्रों समस्थितिमान पृष्ठवाळी थियरी ध्यानमां लीधी त्यां ज आपणे उल्लेख ध्यानमां लीधेलो हतो के समस्थितिमान पृष्ठ परना कोईपण बिंदु पासे विद्युत क्षेत्रनी दिशा एनी एक आगवी लाक्षणिकता छे के हमेशा पृष्ठने कई रीते होय लंब रूपे होय। लखी राखी आ सपाटी एटले कि कंसमां लखी राखी समस्थितिमान पृष्ठ पर दरेक बिंदुए विद्युत क्षेत्रनी दिशा पृष्ठने लंब होय छे।
તો આ થશે આપણો સ્વાધ્યાયના 2.3 નંબરના પ્રશ્નનો આન્સર. આગળ સ્વાધ્યાયનો 2.4 નંબરનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ, જેનો ક્વેશ્ચન પણ આપણે અહીંયા નોંધી રાખેલ છે. શું છે પ્રશ્નમાં જરા ધ્યાનમાં લઈએ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણાકારમાં 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એ ગોળાની અંદર, બી ગોળાની તરત બહાર, અને સી ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ત્રણ અલગ અલગ સ્થાનો પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની ગણતરી પૂછેલી છે. હવે પ્રશ્નમાં આપણને જે વાત કરેલી છે, ગોળાકાર સુવાહક છે કે જેની ત્રિજ્યા આપણને આપી દીધેલી છે, જે છે 12 સેન્ટીમીટર, તથા આ ગોળાકાર સુવાહકની સપાટી પરના વિદ્યુતભારની પણ માહિતી આપણને આપેલી છે, જે છે 1.6 ગુણાકારમાં 10⁻⁷ કુલમ. તો આપણે એક એવા ગોળાકાર સુવાહકની આકૃતિ ધ્યાનમાં લઈ રાખીએ અને એની સપાટી પર વિદ્યુતભાર દર્શાવી રાખીએ. તો એક આકૃતિ આપણા ક્વેશ્ચનની સરળતા માટે આપણે ધ્યાનમાં લઈ રાખીએ. ધારો કે આ છે એક ગોળાકાર સુવાહક જેનો પ્રશ્નમાં ઉલ્લેખ થયેલો છે, કે જેની ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર, કે જેની સપાટી પર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. આ તેનું કેન્દ્ર, જેને ઓ વડે દર્શાવે, જેની ત્રિજ્યાને આપણે કેપિટલ આર વડે દર્શાવી. આ તેની ત્રિજ્યા કેપિટલ આર. સપાટી પર વિદ્યુતભાર છે, હવે એ વિદ્યુતભારનું માન ધન દર્શાવેલું છે, એટલે કે સપાટી પરનો વિતરિત થયેલો વિદ્યુતભાર ધન જ છે. સુવાહક છે, વિદ્યુતભારનું વિતરણ નિયમિત રીતે થયેલું છે. સપાટી પરના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10⁻⁷ કુલમ છે, તથા આની ત્રિજ્યા આરનું મૂલ્ય 12 સેન્ટીમીટર આપેલું છે. સપાટી પરનો વિદ્યુતભાર હું આમ દર્શાવી રાખું, ધારો કે કેપિટલ ક્યુ, ત્રિજ્યા આર 12 સેન્ટીમીટર. હવે આવા ગોળીય સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્રની માહિતી આપણે આપવાની છે. મિત્રો, થિયરી જ આપણે ભણી ગયા. ચેપ્ટર નંબર 1 આપણે આવા ગોળાકાર સુવાહકની અંદરના ભાગમાં અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની ચર્ચા ધ્યાનમાં લીધેલી હતી. ખાસ ધ્યાનમાં લીધેલું હતું તે વખતે થિયરીમાં કે ગાઉસના નિયમની મદદથી આવા નિયમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય, જેના માટે ગાઉસેન સપાટી ધ્યાનમાં લેતા હતા. તો અંદરના ભાગમાં કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કેન્દ્રથી જે બિંદુ ધ્યાનમાં લેતા હતા તેટલી ત્રિજ્યાને એક ગોળાકાર ગાઉસેન સપાટી ધ્યાનમાં લેતા હતા, જેના વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય થશે. કેમ કે અંદરની ગોળાકાર ગાઉસેન સપાટી આવશે તો ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય હતું, જેની એક આગવી લાક્ષણિકતા હતી. જે યાદ હોય તો ડાયરેક્ટ લખી શકાય, પણ આ તો આપણા ક્વેશ્ચનની સમજૂતી માટે આપણે ધ્યાનમાં લઈ રાખીએ. તો આનો આન્સર તો સીધો પહેલા ભાગનો, એ ભાગનો ફિક્સ જ છે કે ગોળાકાર સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, શૂન્ય થશે. કારણ કે વિદ્યુતભાર હશે તો માત્ર ક્યાં વિતરિત થયેલો હશે, સપાટી પર. આગળ આપણે સુવાહકના સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં જ ધ્યાનમાં લીધું કે વિદ્યુતભારો જે પણ પરિણામે વિદ્યુતભાર હશે એ સપાટી પર જ વિતરિત થયેલો હશે. અંદરના ભાગમાં પરિણામે વિદ્યુતભાર પણ શૂન્ય, પરિણામે વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું હોય, શૂન્ય હોય. તો એ ભાગનો આન્સર આપણે લખી રાખીએ. એ પહેલાં અહીં વિદ્યુતભાર અને આ સુવાહકની ત્રિજ્યાનો ઉલ્લેખ કરી રાખીએ કે અહીં આર બરાબર 12 સેન્ટીમીટર એટલે કે 0.12 મીટર છે, તથા વિદ્યુતભાર ક્યુ તો કે 1.6 ગુણાકારમાં 10⁻⁷ કુલમ છે. હવે પહેલા ભાગની માહિતી કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર, ગોળાની અંદર, જો કે ગોળાની વાત કરીએ તો એ સુવાહક છે, આ સુવાહક ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર, પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ આપણને ખબર છે કેટલું હોય છે, શૂન્ય હોય છે. તો એનો સીધો આપણે આન્સર જ નોંધી રાખીએ કે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, શૂન્ય છે. ચલો આગળ, એનાથી આગળ બી ગોળાની તરત બહાર,
આ સુવાહક ગોળાની તરત બહાર એટલે કે લગભગ સપાટી જ કહેવાય ને, તો આવા ગોળાકાર સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, જાણે કે બધો વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયો એ રીતે, કે ક્યુ અપોન આર સ્ક્વેર જેવું, જો કે ગોળાકાર છે એટલે સીધું જ બિંદુ વિદ્યુત ભારના લીધે મળતા ક્ષેત્ર જેવું જ આવશે. તો સમીકરણ શું બનશે? ગોળાની સપાટીથી તરત બહાર માટે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્રમાણે જે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે એ પ્રકારે આપણને મળશે, જે થિયરીમાં જ આપણે આગળ ધ્યાનમાં લઈ લીધું. સમગ્ર અસર એ પ્રકારની વર્તાશે કે જાણે કે બધો વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય. નોંધી રાખીએ, ગોળાની તરત બહાર એટલે કે કૌંસમાં લખી રાખીએ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ER, એમ પણ કહી શકાય ને, સપાટી પર તરત બહાર એટલે કે આર જેટલા અંતરે કેન્દ્રથી, તો ER બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું હોય એટલું જ. કેનું મૂલ્ય 9 ગુણાકારમાં 10 ની 9, ક્યુનું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10 ની -7 ઘાત, અને આર સ્ક્વેર ત્રિજ્યા આર છે 0.12 એનો વર્ગ. ER કેલ્ક્યુલેટરમાં તમે આની ગણતરી કરશો તો ફાઇનલ પરિણામ આપણું 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ જેટલું મળી આવશે, 10^5 ન્યૂટન પ્રતિ કુલમ આપણો આન્સર થશે બી ભાગનો. હવે આગળ સી માટે જોઈએ, તો એમાં આપણને પૂછેલું છે કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે. મિત્રો, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ જરાક ગોળાની ત્રિજ્યા પરથી વિચારીએ તો ગોળાની સપાટીથી અંદર નહીં બહારના ભાગમાં થશે, કેમ કે ગોળાની ત્રિજ્યા જ 12 સેન્ટીમીટર છે. તો 18 સેન્ટીમીટર અંતરે આવેલું બિંદુ તો ગોળાની સપાટીની બહારના ભાગમાં જ હશે ને. તો ધારો કે એ બિંદુ કંઈક અહીંયા છે કે જેની ત્રિજ્યા એટલે કે કેન્દ્રથી અંતરનું સ્મોલ આર વડે દર્શાવું, આ સ્મોલ આર બરાબર જ 18 સેન્ટીમીટર થશે. તો સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે સુવાહક ગોળાની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ગોળાકાર આકાર હોવાના લીધે સમગ્ર વિદ્યુત ભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયો હોય એમ બિંદુવત વિદ્યુત ભારના લીધે મળતા ક્ષેત્ર જેવું જ આપણને સમીકરણ મળી આવે કે જેના દ્વારા આપણે 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી શકીએ. તો સમીકરણ આનું આજ, પણ અંતર કેન્દ્રથી કેપિટલ આર નહીં બિંદુ બહાર હોવાથી સ્મોલ આર આવશે, જ્યાં સ્મોલ આર બરાબર 18 સેન્ટીમીટર. લખી રાખીએ, ગોળાના કેન્દ્રથી સ્મોલ આર બરાબર 18 સેન્ટીમીટર એટલે કે 0.18 મીટર અંતરે આવેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ સ્મોલ આર બરાબર કે ક્યુના છેદમાં સ્મોલ આર સ્ક્વેર, ચાલો કેનું મૂલ્ય 9 ગુણાકારમાં 10 ની 9, ક્યુનું મૂલ્ય 1.6 ગુણાકારમાં 10 ની -7 ઘાત, અને સ્મોલ આરનો વર્ગ, સ્મોલ આર છે 18 સેન્ટીમીટર તો 0.18 નો વર્ગ. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશું તો પરિણામ આવશે 4.4 ગુણાકારમાં 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો આન્સર લખી રાખીએ, 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આ આપણો સુવાહક ગોળાની બહારના ભાગમાં એટલે કે કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું માન.